हेलो स्टूडेंट्स, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी वर्चुअल चैनल तपोवन साइंस एकेडमी में रसायण विज्ञान शिक्षक यश जरीवाला 11 साइंस ना चैप्टर नंबर 13 भा फरी तमारू हार्दिक स्वागत करे छे। स्टूडेंट्स, अपने गई काले जे एक विस्थापित बेन्जीन व्युत्पन्न छे एने अपने IUPAC अने प्रचलित नाम जोया हता। आज आप द्विविस्थापित बेन्जीन व्युत्पन्नों IUPAC अने सामान्य नामकरण केवी रीते दर्शावामां आवे छे केमिस्ट्रीनी हिस्ट्री में ते आपणे जरूरथी फोकस करीशुं। तो आजना जे द्विविस्थापित बेन्जीन व्युत्पन्न छे एना नामकरण माटे तमारे घणा बधा नियमों अथवा तो घणा बधा प्रोसेस जे होय एने तमारे ध्यानमां राखवानी छे। ओके, तो शुरुआत करीए आपणे द्विविस्थापित बेन्जीन व्युत्पन्नना नामकरणनी। ओके, અહીંયા સ્ટુડન્ટ્સ તમને ગઈકાલ મુજબ ત્રણ કોલમ દેખાય છે। પહેલી કોલમ છે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નની, બીજી કોલમ છે IUPAC નામકરણની અને ત્રીજી કોલમ છે પ્રચલિત નામની। આપણી પાસે જે સૌથી પહેલો જે ઘટક છે એ આ પ્રમાણે છે કે બેન્ઝીનના પાસ પાસેના બે કાર્બન ઉપર બે ક્લોરિન સમૂહ છે। હવે તમારે સરવાળાનો ક્રમ અહીંયા ધ્યાનમાં રાખવાનો છે। તો CL સાથે જોડાયેલા આ કાર્બનને એક નંબર આપો અને આ કાર્બનને બે નંબર આપો, બંને ક્લોરિન સમાન છે તો આને કહેવામાં આવશે 1,2 ડાયક્લોરોબેન્ઝેન। હવે આ જે 1,2 છે જેને આપણે ઓર્થોસ્થાન કહીશું, જેને કહેવાશે ઓર્થોડાયક્લોરોબેન્ઝીન। ઓકે, ત્યારબાદ સામસામેના સ્થાન ઉપર ક્લોરિન પરમાણુ બેન્ઝીનના બંધારણીય સૂત્રમાં અટેચ થયેલ છે। ઓકે, CL સાથે જોડાયેલા આ કાર્બનને તમે એક નંબર આપો, ગમે તે સાઈડથી તમે નંબરિંગ કરશો સરવાળો તમને સેમ જ મળશે 2, 3 એન્ડ 4। ઓકે, આને કહેવામાં આવશે 1,4 ડાયક્લોરોબેન્ઝીન અને આને કહેવામાં આવશે પેરા ડાયક્લોરોબેન્ઝીન। પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, હવે આમાં O અને P જે છે એ તમારે સ્મોલ લેટરની અંદર જ લખવાના। આને કહેવાય ઓર્થોડાયક્લોરોબેન્ઝીન, આને કહેવાય પેરાડાયક્લોરોબેન્ઝીન। હવે માની લો કે તમારી પાસે CL ની જગ્યાએ બ્રોમિન હોય તો સેમ એ જ નામકરણ થાય 1,2 ડાયબ્રોમોબેન્ઝીન ઓર્થોડાયબ્રોમોબેન્ઝીન। અહીંયા CL ની જગ્યાએ બ્રોમિન હોય 1,4 ડાયબ્રોમોબેન્ઝીન પેરાડાયબ્રોમોબેન્ઝીન, એટલે હું સ્ટ્રક્ચર લખતો નથી પણ તમને આઈડિયા આવી જશે। નેક્સ્ટ સ્ટ્રક્ચર પર જઈએ, જો બેન્ઝીનના બંને સ્થાન ઉપર OH સમૂહ હોય, તમે કદાચ ધ્યાનથી જોયું હશે કે OH જે કાર્બન સાથે બેન્ઝીન વલયમાં જોડાય એને આપણે ફિનોલ કહીએ છીએ, પણ એકચ્યુઅલીની અંદર અહીંયા બે OH સમૂહ છે તો આને કહેવાય ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય। પરંતુ આ બંને જે OH છે તે મૂળ હાઇડ્રોકાર્બન બેન્ઝીન સાથે છે, તો OH જે કાર્બનની સાથે જોડાય છે એને નંબરિંગ કરવું જરૂરી છે। સો 1 અને આ 2। ઓકે, તો મૂળ હાઇડ્રોકાર્બન કયો છે? બેન્ઝીન। સો બેન્ઝીન 1,2 ડાય પ્લસ ઓલ, એટલે એને શું કહેવામાં આવે? ડાયોલ। ઓકે, બેન્ઝીન 1,2 ડાયોલ। તમે કદાચ એમ કહેતા હોય કે 1,2 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન કહેવાય, કહી શકાય ખરું, પણ એને IUPAC નામકરણની નિયમની પ્રણાલીમાં એને પ્રચલિત કરવામાં આવ્યું નથી। ઓકે, તો આને શું કહેવામાં આવે? બેન્ઝીન 1,2 ડાયોલ। હવે આનું જે સામાન્ય નામ છે એ છે કેટેકોલ, તમે એને બીજું પણ નામ આપી શકો છો કેટેચોલ તરીકે। ઓકે, ચાલો ત્યારબાદ એક સ્થાન છોડીને OH હોય તો
તો તમારે સરવાળાનો નિયમ જણાવવાનો, ગમે તે OH સાથે જોડાયેલા કાર્બનને તમે એક નંબર આપી શકો. ચલો આને હું એક નંબર આપું છું, તમે આ OH સાથે જોડાયેલા કાર્બનને પણ તમે એક નંબર આપી શકશો. હવે સરવાળો ન્યૂનતમ બનાવવાનો છે, તો અહીંયા સરવાળો તમારો ન્યૂનતમ બનશે, એટલે 1-3 સ્થાન ઉપર OH છે તો એને કહેવામાં આવે બેન્ઝીન 1-3 ડાયોલ. ઓકે, અને બેન્ઝીન 1-3 ડાયોલ જે છે જેને કહેવામાં આવશે રિસોર્સિનોલ. શું કહેવામાં આવશે? રિસોર્સિનોલ. ઓકે, તો અહીંયા તમને ચાર દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પનો બતાવ્યા છે. હજી આપણે આગળના બેન્ઝીન વ્યુત્પનોની ચર્ચા કરીએ. ઓકે, આ જેટલા પણ તમને દેખાય છે એ બધા તમારે નોટબુકની અંદર લખવાના છે, અને ગઈકાલે જે પ્રમાણે તમે શીખ્યા સેમ એ જ પ્રમાણેની મેથડ તમારે અહીંયા ગણવાની રહેશે કે જે બહુપરમાણવીય સમૂહ હોય એના પહેલાં પરમાણુ સાથે આ સંયોજકતા એટેચ થવી જોઈએ. નેક્સ્ટ આપણે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નની ચર્ચા કરીશું. આગળના દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોની ચર્ચા કરીશું. સામસામેના સ્થાન ઉપર જો બેન્ઝીનના સામસામેના સ્થાન ઉપર OH હોય તો OH જે કાર્બન સાથે જોડાય છે એમાં ગમે તે સાઈડથી તમે નંબરિંગ કરશો તો પહેલું અને ચોથું સ્થાન જ આવશે. આને કહેવાશે બેન્ઝીન 1-4 ડાયોલ, અને આનું જે પ્રચલિત નામ છે જેને કહેવામાં આવે હાઇડ્રોક્વિનોલ. શું કહેવામાં આવશે? હાઇડ્રોક્વિનોલ. હવે અહીં બેન્ઝીનના એક સ્થાન ઉપર છે CH3 અને બીજા સ્થાન ઉપર છે OH, એટલે અહીંયા પણ બે હાઇડ્રોજન જ વિસ્થાપિત થાય છે. અત્યાર સુધી તમે જે સ્ટ્રક્ચર જોયા એમાં બેન્ઝીન સાથે બે જે સમૂહ હતા એ સમાન હતા, એટલે તમે ગમે તે સમૂહ સાથે જોડાયેલા કાર્બનને તમે નંબર એઝ ઇટ ઇઝ આપી શકશો, એકથી શરૂઆત કરી શકો. પણ અહીંયા બે અલગ અલગ સમૂહ છે, બે અલગ અલગ સમૂહ હોય તો જેની અગ્નિમતા નામકરણમાં પ્રથમ આવતી હોય તો તે સમૂહ સાથે જોડાયેલા કાર્બનને તમારે પહેલો ક્રમ આપવાનો. તો CH3 કરતાં અહીં OHની અગ્નિમતા વધારે હોય છે, સો OH જે કાર્બન સાથે જોડાય એને તમારે એક નંબર આપવાનો, અને ત્યાંથી CH3 સમૂહ જ્યાં નજીક આવતો હોય એ નંબર તમારે આપવાનો રહેશે, એટલે સરવાળો ન્યૂનતમ બને. તો બોલો અહીંયા બીજા કાર્બન પર થશે CH3 સમૂહ. ઓકે, એટલે પહેલાં આ જે અગ્નિમતા ઓછી છે એને લખવાની હોય છે 2-મિથાઇલ, એટલે આનું કામ પૂરું થઈ ગયું. પછી બેન્ઝીન સાથે એક જ OH છે જેને આપણે શું કહીએ છીએ? ફિનોલ. એકચ્યુઅલી આ સ્થાન તો શું કહેવાય? 1-2 જ કહેવાય. તમે એમ કહેશો કે સર બેન્ઝીન 1-ઓલ લખાય તો ચાલે? ન ચાલે, કારણ કે બેન્ઝીન સાથે સીધો OH જોડાય બરાબર, તો એને આપણે કહીએ છીએ ફિનોલ, એટલે તમારે અહીંયા 2-મિથાઇલ ફિનોલ કહેવાય. ઓકે, જેમાં OH અને CH3નું સ્થાન કયું કહેવાય? 1-2. તો 1-2 સ્થાન હોય તો આપણે એને શું કહીએ છીએ? ઓર્થો સ્થાન. પણ CH3 ને OH જો પાસ પાસે હોય તો આપણે એને ક્રેસોલ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રેસોલ. એટલે આનું નામ શું આવશે? ઓર્થો ક્રેસોલ. ત્યારબાદ બેન્ઝીન સાથે અહીંયા લઈ લઈએ CH3, અહીં લઈ લઈએ OH, તો અહીંયા પણ OH અને CH3માં OHની અગ્રીમતા વધારે છે, તો OH સાથે જોડાયેલા કાર્બનને નંબર આપવાનો એક, સરવાળો ન્યૂનતમ ઉપર તરફથી થશે, સો 2-3. ઓકે, તો આને કહેવાય 3-મિથાઇલ ફિનોલ કહેવાશે. અને 1-3 સ્થાન હોય તો આપણે એને શું કહીએ છીએ? મેટા. તો આને શું કહેવામાં આવશે? મેટા ક્રેસોલ. ત્યારબાદ CH3 અને OH સામસામે છે, તો CH3 અને OH સામસામે હોય તો OH સાથે જોડાયેલા કાર્બનને તમારે એક નંબર આપવાનો, 1-2-3-4. પોઈન્ટ ક્લિયર થાય છે? તો અહીંયા ચોથા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ છે તો 4-મિથાઇલ ફિનોલ. ઓકે, 4-મિથાઇલ ફિનોલ. 1-4 સ્થાન એટલે આપણે એને શું કહીએ? પેરા સ્થાન કહીએ. પણ CH3OH છે એટલે એને શું કહેવામાં આવે? ક્રેસોલ કહેવાય. શું કહેવાશે? ક્રેસોલ. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ઓકે, તો આ તમને બીજા દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્ન થઈ ગયા. હજી આપણે આગળ
बीजा द्विविस्थापित बेन्जीन व्युत्पन्नों जोईए के जे आपणे 11 साइंस अने 12 साइंस माटे कामना छे। हजी आपणे आगळ जईशुं द्विविस्थापित बेन्जीन व्युत्पन्न उपर। હવે આ એક એક સ્થાન છોડીને SO3 H છે, બરોબર? તો ચલો બંને સમાન વૃત્તિ ધરાવશે અગ્રિમતામાં, તો ગમે તે SO3 H સાથે જોડાયેલા કાર્બનને એક નંબર આપી સરવાળો ન્યૂનતમ બનતો હોય એ પ્રમાણે તમારે નંબરિંગ આપવું। હવે આને સલ્ફોનિક એસિડ કહેવાય, તો આને કહેવાશે બેન્ઝીન 1,3 ડાયસલ્ફોનિક એસિડ। શું કહેવાશે? બેન્ઝીન 1,3 ડાયસલ્ફોનિક એસિડ, તો આને કહેવાય બેન્ઝીન 1,3 સ્થાન એટલે શું કહેવાય? મેટા ડાયસલ્ફોનિક એસિડ। ઓકે, ત્યારબાદ એ જ પ્રમાણે જો એક એક સ્થાન છોડીને બેન્ઝીન સાથે NO2 સમૂહ જોડાયેલો હોય તો અહીં પણ બંનેની અગ્રિમતા તો કેવી આવશે? ઇક્વલ આવશે। તો ગમે NO2 સાથે જોડાયેલા કાર્બનને એક નંબર આપી સરવાળો ન્યૂનતમ બને એ પ્રમાણે નંબરિંગ કરો। તો 1,3 ડાયનાઇટ્રો બેન્ઝીન, 1,3 ડાયનાઇટ્રો બેન્ઝીન, ઓકે, જેને કહેવાશે મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન। આ મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન છે, જે સોનપાપડી જેવો સબસ્ટન્સ દેખાય, પીળા કલરનો, બરાબર ને? સેમ તમને લાગે કે આ સોનપાપડી જેવો સબસ્ટન્સ છે। ત્યારબાદ બે CH3 સમૂહ સમાન જ છે, તો ગમે તે સાથે જોડાયેલા કાર્બનને એક નંબર આપો તો 1,2 સ્થાન આવશે કે નહીં? રેડી? ચલો, અહીં આપણી પાસે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન થશે, 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન પણ ઓર્થો સ્થાન થશે, પણ આને કહેવામાં આવશે ઝાઇલિન, ઓર્થો ઝાઇલિન। હવે એક સ્થાન છોડીને CH3 સમૂહ છે, બંને ઇક્વલ અગ્રિમતા ધરાવે છે, તો 1,2 and 3, તો 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન, ને 1,3ને કહેવામાં આવે મેટા, આપણે એને શું કહીએ છીએ? મેટા ઝાઇલે। ચલો, એ જ પ્રમાણે જો CH3 સમૂહ એકબીજાના સામસામે સ્થાનમાં હોય તો 1,2, 3 and 4 તો શું કહેવામાં આવશે? 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન, અને 1,4 માટે સ્થાન કયું નક્કી કરવામાં આવે? એરાઝાઇલિન। ઓકે, તો આ બીજા તમને દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્ન દેખાય છે। હવે આપણે ફરી પાછા નવા દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્ન ઉપર ચર્ચા કરીએ, હજી કન્ટિન્યુ જ છે, કે તમારે દરેકે દરેક વસ્તુ નોટબુકની અંદર લખતા જવાની। હજી આપણે નવા નામકરણ પર જઈએ, જે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોના જ કન્ટિન્યુ છે। આ પ્રમાણેનું આપણી પાસે એક બંધારણીય સૂત્ર હોય તો વળી પાછા સમૂહ અલગ થઈ ગયા, સમૂહ અલગ થઈ ગયા એટલે તમારે અહીંયા શું ધ્યાનમાં રાખવાની? અગ્રિમતા। તો CHH ની અગ્રિમતા સૌથી વધારે છે, તો BR સાથે જોડાયેલા કાર્બનને ક્રમ જે આવશે આપણે જોઈશું, તો પહેલાં CHH ની સાથે જોડાયેલો જે કાર્બન છે એને આપણે કયો નંબર આપશું? એક નંબર। પછી સરવાળો જ્યાંથી ન્યૂનતમ બને એ પ્રમાણે તમારે નંબરિંગ આપવું, તો આને કહેવામાં આવશે 3-bromo-benzoic એસિડ। રેડી કે નહીં? ઓકે, હવે 1,3 સ્થાન છે એટલે આપણે એને શું કહીએ છીએ? મેટા, જે સ્મોલ લખશું, મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ।
હવે જો આ બ્રોમિનની જગ્યાએ આ ઉપરનું જે સ્ટ્રક્ચર છે એમાં બ્રોમિનની જગ્યાએ ક્લોરિન હોય તો 3-ક્લોરોબેન્ઝોઇક એસિડ મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ, ઓકે, સી એચ ઓ અને અહીંયા લઈએ બી આર. ચલો હવે આપણે બી આર નહીં લઈએ, સી એલ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. સી એચ ઓની અગ્રીમતા સી એલ કરતાં વધારે છે. 1, 2 એન્ડ 3 તો નામ શું આવશે? 3-ક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો આને શું કહેવાશે? મેટા ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, હવે ખાસ ધ્યાનમાં રાખજો, સીએલ અને એનઓ ટુ એવા સમૂહ છે કે જે બંને પૂર્વગમાં જોડાય છે. વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, બંને સેમાં જોડાય છે? પૂર્વગમાં જ જોડાય છે. હવે જો આપણી પાસે પૂર્વગમાં જોડાતા હોય તો એબીસીડી પ્રમાણે તમારે નામકરણ કરવાનું. ઓકે, તો એબીસીડીમાં ક્લોરોમાં સી પહેલાં આવશે, નાઇટ્રોમાં એન પછી આવશે. તો એબીસીડીની અંદર જે મૂળાક્ષર પહેલાં આવે છે જે સમૂહનો, એની સાથે જોડાયેલા કાર્બનને તમારે લઘુત્તમ ક્રમ આપવાનો. તો સીએલ એટલે ક્લોરો અને એનઓ ટુ એટલે નાઇટ્રો, એ બંને પૂર્વક આવશે. તો ક્લોરો સાથે જોડાયેલા કાર્બનને એક નંબર અને કયો નંબર આવશે? બે નંબર. તો નામ આવશે 1-ક્લોરો-2-નાઇટ્રો-બેન્ઝીન. 1-ક્લોરો-2-નાઇટ્રો-બેન્ઝીન. હવે આનું જે IUPAC નામ છે તો આનું આ જ રહેશે, પણ જે સામાન્ય નામ છે આપણે બે રીતે લઈ શકીએ, બરાબર, જેમાં પહેલું છે ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન અથવા ઓર્થો ક્લોરો નાઇટ્રોબેન્ઝીન, એ પ્રમાણે પણ તમે નામકરણ લઈ શકો છો. અહીંયા સીએલ અને સામેના સ્થાન ઉપર એનઓ ટુ, તો અહીંયા પણ બંને પૂર્વગમાં જ વપરાય છે. તો સીએલ સાથે જોડાયેલા કાર્બનને એક નંબર, 2, 3 અને 4. સો 1-ક્લોરો-4-નાઇટ્રો-બેન્ઝીન થશે. આને કહીએ પેરા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. આનું બીજું નામ આપી શકાય, પેરા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. ઓકે, પણ IUPAC નામ તો આનું આ જ રહેશે, જે બદલાતું નથી. ઓકે, તો આ બીજા અન્ય દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો થઈ ગયા. હજી આપણે આગળ જઈએ, નવા બીજા દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો, જે હજી એનું નામકરણ કન્ટિન્યુ છે. હવે આગળ બીજા દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો ઉપર જઈએ. SO3H અને BR બંને સમૂહ જુદા જુદા છે. બંને સમૂહ જુદા જુદા હોય મિત્રો તો અગ્રીમતા ધ્યાનમાં રાખવાની. SO3, હા, બંને સમૂહ જુદા જુદા હોય પણ પૂર્વગ અને પ્રત્યયમાં વપરાતા હોય ત્યારે. આની અગાઉના જે આપણે બે સ્ટ્રક્ચર જોયું એમાં બંને જે હતા એ પૂર્વગમાં જ વપરાતા હતા, સમજાય છે? તો ત્યારે ABCDના મૂળાક્ષરને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આ પ્રત્યયમાં જાય છે, આ પૂર્વગમાં જાય છે, તો SO3Hની અગ્રીમત BR કરતાં વધારે છે. તો એની સાથે જોડાયેલા કાર્બનને આપણે એક નંબર આપીએ, 2, 3. સો 3-બ્રોમો-બેન્ઝીન-સલ્ફોનિક એસિડ થાય. હવે 1-3 સ્થાન એટલે આપણે એને શું કહીએ? મેટા. સો મેટા-બ્રોમો-બેન્ઝીન-સલ્ફોનિક એસિડ આ નામકરણ થશે. ચાલો ત્યારબાદ જો આ બંને સમૂહ જુદા છે પણ આ મિથાઇલ અને ક્લોરો બંને પૂર્વકમાં વપરાય. ઓકે, તો ક્લોરોનું નામ તમારે ABCDમાં પહેલા આવશે. તો આની સાથે જોડાયેલા કાર્બનને એક નંબર અને 2 નંબર. સો 1-ક્લોરો-2-મિથાઇલ-બેન્ઝીન. ઓકે, 1-2 સ્થાન છે એટલે આપણે એને શું કહીએ? ઓર્થો.
सो ऑर्थो क्लोरो टोल्युइन, ओके। त्यार बाद CH3 અને CL સામ સામે આવશે, તો CH3 અને CL સામ સામે તો 1, 2, 3 and 4, 1-chloro-4-methyl-benzene, ઓકે, જેને શું કહેવામાં આવશે, પેરા ક્લોરો ટોલ્યુઇન, પેરા ક્લોરો ટોલ્યુઇન। चलो अपनी पास सी एच थ्री और एसओ थ्री एच बे समूह है, पर आ प्रत्यय में आ पूर्वक में है, वही पाची एसओ थ्री एच की अग्रिमता वधारे छे, तेनी साथे जोड़ायेला कार्बन ने एक नंबर अहीं बे आवशे, सो 2-methyl-benzene-sulfonic acid। प्रचलित नाम में तो सल्फोनिक एसिड एमने एम ज रहे, पर 2-methyl-benzene की जगह આપણે ટોલ્યુઇન લખી શકીએ, પણ ઓર્થો સ્થાન થાય, જુઓ 1-2 ઓર્થો ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, ઓકે। અને લાસ્ટ સ્ટ્રક્ચર છે દ્વિવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નનું। હવે આપણી પાસે સી એચ થ્રી અને એસઓ થ્રી એચ સામસામેના સ્થાન ઉપર છે, 1, 2, 3 and 4, બિકોઝ એસઓ થ્રી એચની અગ્રિમતા વધારે છે, તો 4-methyl-benzene-sulfonic acid, ઓકે। સો 4-methyl-benzene એટલે આપણે એને શું કહીએ છીએ, પેરા, સો પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ। પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો, ઓકે। સો આ પ્રમાણે તમને દ્વિવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નના તમે નામકરણ લખી શકો છો। હવે આપણે બહુવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નના નામકરણ કેવી રીતે કરી શકીએ, એમાં બે જ સ્ટ્રક્ચર છે, બાકીના સ્ટ્રક્ચર તમને જો બાર સાયન્સમાં આવતા હશે તો ત્યારે તમે એ જ નિયમ પ્રમાણે સોલ્વ કરી શકશો। હવે આપણે જે બે બહુવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નો છે એની હવે આપણે ચર્ચા કરીશું। હવે આપણે બહુવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નના નામકરણ પર જઈએ, જેમાં પહેલો ઘટક છે, જેમાં તમે જોઈ શકો છો કે એક કરતાં વધુ સ્થાન ઉપર એનો ટુ સમૂહ જોડાયેલા છે, કોના, સી એચ થ્રીના। તો તમને મેં એવું શીખવાડ્યું કે દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન હોય તો ABCD પ્રમાણે તમારે નામકરણ કરવાનું હોય, આટલો પોઈન્ટ ક્લિયર થાય છે, ઓકે। પરંતુ જો આપણી પાસે બહુવિસ્થાપિત હોય તો આ NO2 એ આની અસરથી દાખલ થશે, એવું આપણે પાછળ આ ચેપ્ટરમાં ભણીશું। એટલે CH3-વાળા કાર્બનને આપણે એક નંબર આપીએ, અહીંયા 2, 3, 4, 5 and 6, તો આને કહેવામાં આવશે 2-4-6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન। હવે 2-4-6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન છે, જેને ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન જ કહેવાય, પણ એને TNT તરીકે શોર્ટકટમાં લખવામાં આવે। આ TNTનો ઉપયોગ શરૂઆતના વર્ષોની અંદર યુદ્ધની અંદર એક વિસ્ફોટક પદાર્થ તરીકે, વિસ્ફોટક ગોળા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હતા 1500-1600 સાલની અંદર, ઓકે। તો જે તમને કદાચ મૂવી જોયા હોય તેની અંદર ગોળા ફેંકે છે, મોટા મોટા ગોળા હોય, એ ગોળા કોના હોય, TNTના, જે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇનના બન્યા હોય। ત્યાર પછી એક બીજું સ્ટ્રક્ચર છે, હવે અહીંયા OH ની અગ્રિમતા ઓલરેડી વધારે છે, એટલે એની સાથે જોડાયેલા કાર્બનને એક નંબર આપો, 2-3-4-5 and 6, ઓકે। આને કહેવાય 2-4-6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કહેવાય, 2-4-6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કહેવાય, ઓકે। અને આને સામાન્ય નામ તરીકે ખૂબ અગત્યનું છે, જેને આપણે પિક્રિક એસિડ કહીએ છીએ, કયું એસિડ કહીએ છીએ, પિક્રિક એસિડ। આ એક એવું એસિડ છે
કે જેની અંદર સી ડબલ્યુ એચ સમૂહ નથી કે એસઓ થ્રી એચ સમૂહ નથી, છતાં પણ આ પદાર્થ કોના તરીકે વર્તે છે? એસિડ તરીકે. બીકોઝ એનું રીઝન છે કે અહીંયા ફિનોલની સાથે જે ઓએચ છે, સોરી બેન્ઝિન વલય સાથે જે ઓએચ છે એને ફિનોલ પદાર્થ કહેવાય, અને ફિનોલ પદાર્થ પણ થોડી ઘણા અંશે કેવો છે? એસિડ છે. સો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જેનું IUPAC નામ છે અને એનું સામાન્ય નામ બને છે પિક્રિક એસિડ. તો આપણી પાસે બે જ બહુ વિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્નો છે સિલેબસની અંદર, બાકીના ઘણા બધા આવે છે પણ આપણે 12 સાયન્સમાં જરૂરી છે, જેમાં નિયમ પણ આ જ પ્રમાણે ફોલો થતો હોય છે. ઓકે, સો આ બે જ સ્ટ્રક્ચર તમારે બહુ વિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્ન માટે ધ્યાનમાં રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ થાય છે. આપણે જે નેક્સ્ટ લેક્ચર આવશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર બેન્ઝિનનું બંધારણ કેવી રીતે પુરવાર થયું અને બેન્ઝિનની શોધ કેવી રીતે થઈ એની આપણે ચર્ચા કરવાના છે. હવે ગઈકાલનો જે લેક્ચર હતો મોનોવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્ન, આજનો લેક્ચર દ્વિવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્ન અને બહુવિસ્થાપિત બેન્ઝિન વ્યુત્પન્ન, તો ત્રણેયના IUPAC ને સામાન્ય નામકરણની તૈયારી જો લખી લખીને કરશો તો જ તમને આવડશે. તો આજના લેક્ચરમાં પણ જે નામકરણ છે એ પણ તમારે 5 વાર હોમવર્કની અંદર લખવાના છે. સમજાય છે? સો આજનો લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. આવતીકાલે આપણે મળીશું.